નમસ્કાર મિત્રો આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે અમારી ડેઈલી કરંટ અફેર્સની યુટ્યુબ ચેનલ પર આજે નવ ડિસેમ્બર બે હજાર ઓગણીસમાં ડેઇલી કરંટ અફેર્સમાં જે અગત્યના પ્રશ્નો બને છે તેની આપણે ચર્ચા કરવાના છીએ તો ચર્ચાને શરૂ કરીએ તેની પહેલાં આપે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરવી તો સબસ્ક્રાઈબ કરો અને સાથે જ બાજુમાં જે બેલનો આઈકોન છે તેને ટચ કરો જેથી કરીને અમે કોઈપણ વિડીયોઝ મૂકીએ તો તેના નોટિફિકેશન તમને સૌ પ્રથમ મળી રહે અને સાથે જ મિત્રો વિડીયોઝ ગમે તો લાઇક અને તમારા મિત્રો તેમજ સ્વજનો સાથે શેર જરૂર કરશો તો ચાલો મિત્રો શરૂ કરીએ નવ ડિસેમ્બર બે હજાર ઓગણીસના ડેઇલી કરંટ અફેર્સના અગત્યના પ્રશ્નો પ્રશ્ન એક ડબલ્યુ એચ ઓએ બે હજાર વીસના વર્ષને કયા વર્ષ તરીકે જાહેર કર્યું તો તે કર્યું છે નર્સ એન્ડ મિડવાઈફ ડબલ્યુ એચ ઓનું પૂરું નામ છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન તેની સ્થાપના સાત એપ્રિલ ઓગણીસો અડતાલીસમાં માં મુખ્ય મથક જેની અને મહાનિર્દેશક છે પશુ કિસાન ક્રેડિટ કાર્ડ લોન્ચ કરનાર દેશનું પ્રથમ રાજ્ય બન્યું તે રાજ્ય છે હરિયાણા જે દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે આ પ્રકારના ક્રેડિટ કાર્ડ લોન્ચ કરવામાં હરિયાણા રાજધાની ચંડીગઢ મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર રાજ્યપાલ સત્યદેવ નારાયણ આર્ય વિધાનસભાની બેઠકો નેવું લોકસભાની બેઠકો દસ રાજ્યસભાની બેઠકો પાંચ અને સ્થાપના વર્ષ છે એક નવેમ્બર ઓગણીસો છાસઠ પ્રશ્ન ત્રણ એન ના નવા ચેરમેન કોણ બન્યા તે બન્યા છે ચંદ્ર ચતુર્વેદી એન નું પૂરું નામ છે નેશનલ સ્ટોક એક્સચેન્જ સ્થાપના ઓગણીસો બાણું માં મુખ્ય મથક મુંબઈમાં છે એમડી અને સીઓ વિક્રમ લીમાય પ્રશ્ન ચાર હાલમાં જ કયા રાજ્યની સરકારે એન્ટી ડિપ્રેશન સ્કોડની રચના સ્થાપના કરી તો તે રાજ્ય છે આસામ આસામ રાજધાની દિશપુર મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલ રાજ્યપાલ જગદીશ મુખી વિધાનસભાની બેઠકો એકસો છવ્વીસ લોકસભાની બેઠકો ચૌદ રાજ્યસભાની બેઠકો સાત ને સ્થાપના વર્ષ છે છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ પ્રશ્ન પાંચ હાલમાં જ કયા રાજ્યની સરકારે ઓમકાર ઓમકારેશ્વર માટે એકસો છપ્પન કરોડ રૂપિયાને મંજૂરી આપી તે છે મધ્યપ્રદેશ રાજ્ય સરકાર મધ્યપ્રદેશ રાજધાની ભોપાલ મુખ્યમંત્રી કમલનાથ રાજ્યપાલ લાલજી ટંડન વિધાનસભાની બેઠકો બસો ત્રીસ લોકસભાની બેઠકો ઓગણત્રીસ રાજ્યસભાની બેઠકો અગિયાર સ્થાપના વર્ષો છે એક નવેમ્બર ઓગણીસો છપ્પન પ્રશ્ન છ હાલમાં જ બોબ વિલિસનું અવસાન થયું તે કોણ હતા તો તે હતા ક્રિકેટર જેમનું અવસાન થયું છે આઈસીસીની વાત કરીએ તેનું પૂરું નામ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ સ્થાપના પંદર જૂન ઓગણીસો નવ મુખ્ય મથક દુબઈમાં અધ્યક્ષ છે શશાંક મનોહર સી ઈઓ મનુ સાહની સભ્ય દેશો છે એકસો પાંચ પ્રશ્ન સાત હાલમાં જ કયા રાજ્યના મુખ્યમંત્રી કાળેશ્વરમ પરિયોજના પરના પુસ્તકનું વિમોચન કર્યું તો તે છે તેલંગાણા રાજ્યના મુખ્યમંત્રી તેલંગાણા રાજધાની હૈદરાબાદ મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવ રાજ્યપાલ તમિલી સૌંદરરાજન વિધાનસભાની બેઠકો એકસો ઓગણીસ લોકસભાની બેઠકો સત્તર રાજ્યસભાની બેઠકો સાત અને સ્થાપના વર્ષ છે બે જૂન બે હજાર ચૌદ પ્રશ્ન આઠ હાલમાં જ ભારતે કયા દેશ સાથે સંબંધોને મજબૂત કરવા માટે સમજૂતી કરી તો ભારતે બાંગ્લાદેશ સાથે સંબંધોને મજબૂત કરવા માટે સમજૂતી કરી છે ભારત પાટનગર નવી દિલ્હી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચરણ છે રૂપિયો બાંગ્લાદેશ પાટનગર ઢાકા રાષ્ટ્રપતિ અબ્દુલ હમીદ પ્રધાનમંત્રી શેખ હસીના અને ચરણ છે બાંગ્લાદેશી ટકા પ્રશ્ન નવ કઈ વ્યક્તિને ગૃહ મંત્રાલયના વરિષ્ઠ સુરક્ષા સલાહકાર નિયુક્ત કરવામાં આવ્યા છે કે વિજય કુમાર હાલમાં કેન્દ્રીય ગૃહમંત્રી છે શ્રી અમિત શાહ ભારત પાટનગર નવી દિલ્હી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચરણ છે પ્રશ્ન દસ હાલમાં જ રાષ્ટ્રીય ફ્લોરેન્સ નાઇટિંગલ પુરસ્કાર બીજા ઓગણીસ કોને આપ્યા તો તે આપ્યા છે ભારતના રાષ્ટ્રપતિએ ભારત પાટનગર નવી દિલ્હી રાષ્ટ્રપતિ છે રામનાથ કોવિંદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચરણ છે રૂપિયો પ્રશ્ન અગિયાર કયા સશસ્ત્ર બળે બળના ભવનોમાં એફએમ ટ્રાન્સમીટર સ્થાપિત કરવા માટે ભારત સરકારે સાત પરિયોજનાને મંજૂરી આપી તો તે છે એસએસબી એસએસબીની સ્થાપના ઓગણીસો ત્રેસઠમાં અને મહાનિદેશક છે કુમાર રાજેશ ચંદ્ર પ્રશ્ન બાર હાલમાં સ્વિત્ઝરલેન્ડે કોના ચહેરાવાળા સ્મારક સિક્કા જાહેર કર્યા તો તે રોજર ફેડરના ચહેરાવાળા સ્મારક સિક્કા જાહેર કર્યા છે પ્રશ્ન તેર કેન્દ્ર સરકારે લોકસભામાં એંગ્લો ઇન્ડિયન માટે અનામત સીટો સમાપ્ત કરવાના નિર્ણયને મંજૂરી આપી તે કેટલી સીટો છે તો તે છે બે સીટો ભારત પાટનગર નવી દિલ્હી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચરણ છે રૂપિયો પ્રશ્ન ચૌદ હાલમાં જ ત્રીજા રાષ્ટ્રીય સાર્વજનિક ખરીદ મેળાનું ઉદઘાટન કોણે કર્યું તો આ સાર્વજનિક ખરીદ મેળાનું ઉદઘાટન કર્યું છે પિયુષ ગોયલ કેન્દ્રીય રેલવે મંત્રી છે પિયુષ ગોયલ પ્રશ્ન પંદર હાલમાં જ પચાસમાં ફિટ ઇન્ડિયા પ્લાગિંગ રનના પ્લાગિંગ બુથ કોને નિયુક્ત કરવામાં આવ્યું તો તે નિયુક્ત કરવામાં આવ્યું છે રિપુ દમન બેવલી થેન્કસ ફોર વોચિંગ મિત્રો વિડીયોઝને લાઇક અને શેર કરો તેમજ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો આગળના વિડીયોઝ જોવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આગળના વિડીયોઝની લિંક્સ આપેલી છે ત્યાં જઈને તમે આગળના વિડીયો જોઈ શકો છો તેમજ અત્યારે તમારી સ્ક્રીન ઉપર જે વિન્ડોઝ દેખાય છે તે વિન્ડોઝને ટચ કરવાથી પણ તમે આગળના વિડીયો જોઈ શકો છો અને ચેનલને સફાઈ પણ કરી શકો છો થેન્ક યુ વેરી મચ